નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા અને મહત્વના સમાચારની વાત કરીએ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પર ઘંટડી પ્રેસ કરી લેજો, એટલે ખેતી અને હવામાનને લગતા મોટા સમાચાર દરરોજ તમને મળતા રહે. ગુજરાત રાજ્યમાં તાપમાનનો આકરો મિજાજ. રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને કેશોદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થતાં કાળઝાળ ગરમીમાં સેકાયું ગુજરાત. અન્ય તરફ મગફળીની વાત કરીએ તો મગફળીમાં ટૂંકી વધઘટે અથડાતા ભાવ. રાજકોટમાં 10 ઘટ્યા તો ખાધતેલના ભાવ ઉંચકાશે તો ફરીથી મગફળીના બજારમાં સુધારો આવી શકે છે. ગોંડલમાં ભાવ ટકેલા રહ્યા. અન્ય તરફ ડુંગળીમાં મંદી યથાવત. ગોંડલમાં નીચામાં 20 રૂપિયા પ્રતિમણે વેચાઈ ડુંગળી. ગોંડલમાં પીડીપતિનો ભાવ 50 થી 150 તો લાલમાં 7600 કટાની આવક સામે 21 થી 171 રૂપિયા સુધીના ભાવ. બાજરીમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ. ડીસામાં સારી ક્વોલિટીના ભાવ 495 રૂપિયા સુધી બોલાયા. રાજકોટમાં બાજરીની 50 કટાની આવક સામે ભાવ 285 થી 430 રૂપિયા. ખેડૂતો માટે મોટા સમાચાર. રાજ્યના સમયસર ધિરાણ ભરપાઈ કરનાર ખેડૂતોને 3 લાખ સુધી ધિરાણ વિના વ્યાજે આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ક્રમશઃ 4% અને 3% વ્યાજ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારે જાહેર કર્યો આ બાબતનો મોટો પરિપત્ર. અન્ય તરફ તલની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે તલના વાવેતરમાં જંગી વધારો. ગત વર્ષની તુલનાએ તલ અને અડદના વાવેતરમાં 20% વધારો થતાં આગામી વર્ષે ભાવ નીચા રહે તેવી ધારણાઓ.